સામે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. માંડવી શહેરમાં દિવ્ય ભાસ્કરના પત્રકાર પર જે હુમલો થયો હતો તેની પત્રકારોએ આ ઘટનાને વખોડી અને ભવિષ્યમાં પત્રકારો પર હુમલા ન થાય તેવી તંત્ર સમક્ષ માંગ કરી છે. તો જે પત્રકાર સાથે ઘટના બની છે તેમના જણાવ્યા અનુસાર તે તેમની ઓફિસે બેઠા હતા ત્યારે કોઈ ત્રણ શખ્સોએ આવી તેમની સાથે મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આમ પત્રકારો પર આવા બનાવો ન બને તેની કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું. હું જ્યારે મારી ઓફિસે બેઠો હતો બપોરે લગભગ 12:30 વાગે ત્યારે 3 લોકો આવ્યા હતા. એમાં માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજ ગઢવી અને એની સાથેના અન્ય બંને જણા એ મારી સાથે જે આવી અને જનરલી મારી બોચી પકડી અને સીધો મને ઓફિસની બહાર નીકળી અને મારે જે રોડ ઉપર જે આ લોકોએ મને મૂઢ મારને આ લોકોએ માર્યા એટલે ત્યારે ત્યાં અમુક લોકો આવ્યા વચ્ચે છોડાવ્યા અને જથે જથે જે છે એ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા. મારી એવી માંગણી છે કે જે મીડિયા અને પત્રકારો ઉપર જો અત્યારે આવી રીતે જો હુમલો કરવામાં આવતો હોય તો ભવિષ્યમાં જે છે અન્ય પત્રકારો ઉપર આવો હુમલો ન કરવામાં આવે તો એના માટે જે છે કાયદે કે રીતે એના સખતમાં સખત પગલાં ભરવા જોઈએ જેથી કરીને કોઈ બી પત્રકાર હોય કોઈ લીડર તરીકે પોતાની પત્રકારિતા કરી શકે. હું કચ્છ જિલ્લાના તમામ પત્રકાર મિત્રોનો કે જે મારી સાથે એક દુઃખદ ઘટના બની તો દુઃખદ ઘટના અનુસંધાને જે જિલ્લા આખાના તમામ પત્રકારોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા એક દુઃખદ ઘટનામાં લોકો મારી સાથે જે છે એ સહયોગી બન્યા છે અને કાયમ આવી રીતે બધા લોકોને સહયોગી બને એવી મારી બધા પાસે અપેક્ષા છે. કાયમ લોકો માટે એકજૂથ બનીને રહેવું બધાએ.